તહેવારોની શરૂઆત સાથે જ સુરતમાં આરોગ્ય વિભાગ હરકતમાં આવી જાય છે. ત્યારે હાલમાં તહેવારો શરૂ થાય તે પહેલાં જ આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈઓની દુકાનો પરથી સેમ્પલો લેવાનું શરૂ કરાયું છે અને આગામી દિવસોમાં ચંદની પડવો અને દિવાળી સહિતના તહેવારો આવનાર હોય જેથી અખાદ્ય વસ્તુઓ ન વેચાય તેનું ધ્યાન રાખી આરોગ્ય વિભાગ દ્વારા માવા સહિતની મીઠાઈઓના સેમ્પલો લેવામાં આવ્યા છે. દર વર્ષે તહેવારોની સિઝન શરૂ થાય છે કે આરોગ્ય વિભાગ હરકતમાં આવી જાય છે. તહેવારો ટાણે સુરતમાં હજારોની કરોડની મીઠાઈઓ સુરતીઓ આરોગી જતા હોય છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ તહેવારોમાં ખાદ્ય મીઠાઈનું વેચાણ ન થાય તેના પર નજર રાખવામાં આવી રહી છે અને તહેવારની શરૂઆત પહેલાં જ આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈઓની દુકાને જઈ તેથી સેમ્પલો લેવાની કામગીરી શરૂ કરાય છે. હાલમાં ચંદી પડવો, દિવાળી સહિતના તહેવારો સામે આવી રહ્યા છે, જેને લઈને આરોગ્ય વિભાગ ફરી હરકતમાં આવી જવા પામ્યું છે. સુરતના વિવિધ વિસ્તારોમાં આવેલી મીઠાઈઓની દુકાને પહોંચી આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરી મીઠાઈઓ અને માવાના સેમ્પલો લેવામાં આવ્યા હતા અને તપાસ માટે લેબમાં પણ મોકલાયા છે. તહેવારોને ધ્યાનમાં લઈને માવા, મીઠાઈ તેમજ ફરસાણની દુકાનોમાં સ્પોટ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કઈ રીતનું ચેકિંગ થાય છે? તો સેમ્પલ લઈને આ વેનની અંદર જગ્યા પર જ ટેસ્ટિંગ. મીઠાઈઓના સેમ્પલોનો રિપોર્ટ ક્યારે આવશે તે જોવું રહ્યું. અજય કુર્સી સાથે હર્ષદ સેઠા.